હલો, સાગર પટેલ વાત કરો છો? તમારે મેરેજ કરવાના છે એવી કંઈક વાત આવી હતી, તમારે કરવાના છે ને? સાંભળ ને બેટા, રવિવારે છોકરી જોવા જવાનું છે, તને ફાવશે ને? તમારે મેરેજ કરવાના હોય તો કહો, બાકી ટાઈમ પાસ કરવામાં મને કોઈ રસ નથી. હજુ સુધી 28 છોકરા જોઈ ચૂકી છું. એ ભાઈ સાંભળ, હે, છોકરી વાળાને મેં ના નથી કીધી, એટલે હેડને ચલને ભાઈ જઈ આવીએ. તો આપણે અલગ પ્રકારના તારા અરેન્જ મેરેજ કરીશું. 1-2 હજાર રૂપિયા મળશે ઉપાડ. અચ્છા, છોકરી વાળા જોવા આવવાના છે? અરે વાહ. મમ્મી પપ્પા, આજે સાંજે હું એક છોકરાને જોવા જઉં છું. અરે પણ કોણ છે, શું કરે છે, ક્યાંનો છે? બોલો. હા બેટા, તું આજે ફ્રી હોય તો પેલી છોકરી જોઈ આવીએ. કામ કરો, તમે જઈ આવો, તમે પરણી લો, મારે નથી પરણવું. જય શ્રી કૃષ્ણ. એક છોકરો ને એક છોકરી, શું હોય? હા, પ્રેમ કહાની જ ને? તમે બી એ જ વિચારતા હશો, લેકિન ગલત હો સાહેબ આપ, યે કુછ ઓર હૈ, પ્યાર સે ભી ઉપર. પણ હા, કોઈની પણ વાર્તા સરળતાથી પતે, અને એમાં પણ એક સેલ્સમેનની પ્રેમ કહાની કેટલી મોટી રોલર કોસ્ટર રાઈડ જેવી હોય. તમારે પણ એવું જ હશે ને? ને મારે તો સાલું કઈ સીધું પત્યું જ નથી આજ સુધી, કઈક તો ડખો હોય જ. કદાચ અમદાવાદી સામાન્ય માણસ છું ને એટલે. પણ કહેવાય છે ને કે અંત ભલા તો સબ ભલા, તો જો મારી જોડે શું થાય છે. એ જોજો, મજા આવશે, ને પછી તમે જ કહેજો કે આવું થાય.